નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દીપિકા કોલતે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓમાં સમય સંખ્યાઓના ગુણધર્મ શીખીશું. તો ચાલો શરૂ કરીશું. ગઈકાલે આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય અને તેને કઈ રીતના ઓળખી શકાય તેના વિશે વાત કરી ગયા હતા. હવે તેના આજે સાત ગુણધર્મ જોવાના છે. એ સાત ગુણધર્મ કયા છે? સમૃદ્ધતા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ગુણાકાર અને સરવાળા માટેની તટસ્થ સંખ્યા, સંખ્યાની વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ સાત માંથી આજે આપણે પ્રથમ ગુણધર્મ સમૃદ્ધતા વિશે શીખીશું. તો સમૃદ્ધતા ઉપર જઈએ તે પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ. ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે પૂર્ણ સંખ્યાઓની અંદર 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતના પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. અને સમય સંખ્યાની અંદર પી ના છેદમાં ક્યુ સ્વરૂપની બધી જ સંખ્યાઓ, જ્યાં પી માં બધી જ પૂર્ણ સંખ્યાઓ લેવાની છે અને ક્યુ ની જગ્યાએ આપણે શૂન્ય સિવાયની બધી જ પૂર્ણાંક સંખ્યાઓ મૂકવાની છે અને તેના આધારે સમય સંખ્યાઓ બનાવવાની છે, જે આપણે ગઈકાલે ભાગ 1 માં જોઈ ગયા હતા. હવે આજે આ જ ત્રણ સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે તેના ગુણધર્મ વિશે શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સમૃદ્ધતા. સમૃદ્ધતા એટલે શું? તમને અહીં ત્રણ સંખ્યા આપી છે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. અહીં આપણે એક્ઝેક્ટલી પૂર્ણ સંખ્યા વિશે જો વાત કરીએ તો એવી પૂર્ણ સંખ્યાઓ લેવાની છે અને તેની ઉપર ગણિતની ચાર ગાણિતિક ક્રિયાઓ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાનું છે. જો એ ક્રિયા કરવાથી મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે તેમ કહેવાય. તો ચાલો શરૂ કરીએ. સરવાળા માટે ત્રણે ત્રણ સંખ્યાનું આપણે જોઈશું. તો પહેલા પૂર્ણ સંખ્યા લઈએ. તો પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય છે? તો પૂર્ણ સંખ્યાની અંદર 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓ હોય છે. આપણે શીખવાનું છે સરવાળા માટે. તો અહીં કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપણે લઈ લઈએ. ધારી લો કે આપણે લીધું 1 અને 2. 1 અને 2 નો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 3. તો શું 3 એ પૂર્ણ સંખ્યા છે? તો જવાબ હશે હા. તેવી જ રીતના એક બીજી પૂર્ણ સંખ્યા લઈએ, 0 વત્તા 13. તો બે નો સરવાળો કરવાથી આપણને જવાબ મળે છે 13. તો શું આ પૂર્ણ સંખ્યા છે? તો જવાબ આવશે હા. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો આપણે જો સરવાળો કરીએ તો તેનો જવાબ જો પૂર્ણ સંખ્યા આવતી હોય તો તે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે તેમ કહેવાય. તો અહીં આપણે જોઈએ, કોઈ પણ પૂર્ણ, બે અથવા બે થી વધારે પૂર્ણ સંખ્યા લઈએ તો અહીં પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ છીએ 5, તો એ પણ પૂર્ણ સંખ્યા આવે છે. આમ પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે સમૃદ્ધ છે તેમ કહેવાય. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા માટે લઈએ. તો પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય. તો અહીં કોઈ પણ બે સંખ્યા આપણે લઈ લઈએ. ધારી લો કે પહેલા બે ત્રણ સંખ્યા લઈએ, 0 વત્તા 3. તો અહીં જવાબ આવે છે 3. તો 3 એ પૂર્ણાંક સંખ્યા છે? તો જવાબ આવશે હા. તેવી રીતના કોઈ એક ઋણ સંખ્યા લઈ લઈએ અને એક ધન સંખ્યા લઈ લઈએ. તો માઇનસ પ્લસ માઇનસ, 3 માંથી 1 જશે 2 અને નિશાની મોટાની એટલે -2. તો આ શું પૂર્ણાંક સંખ્યા છે? તો જવાબ આવશે હા. તેવી જ રીતના બે ઋણ સંખ્યા લઈ લઈએ, -6 અને -6. તો અહીં જવાબ આવશે -11. તો શું આ પૂર્ણાંક સંખ્યા છે? તો જવાબ આવશે હા. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની અંદર, અહીં આપણે સરવાળો કરવાનો છે એટલે અહીં ઋણ છોડીએ, બરાબર. અહીં આપણે સરવાળો કરવાનો છે તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવાથી આપણને જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. તેથી પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ છે. તેવી જ રીતના હવે સમય સંખ્યા પર આવીએ. તો સમય સંખ્યામાં પી ના છેદમાં ક્યુ સ્વરૂપની બધી જ સંખ્યાઓ આપણે લઈ શકીએ. સરવાળો છે, કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ આપણે. ધારી લો કે 2 ના છેદમાં 3 છે
અને 5 ના છેદમાં 3 છે તો બંને સમય સંખ્યા છે તેનો સરવાળો કરીશું છેદ સરખા છે તો અંશનો સરવાળો કરીશું 2 વત્તા 5 બરાબર 7 ના છેદમાં 3 તો આ પણ આપણે સમય સંખ્યા મળે છે તેવી જ રીતના બીજી કોઈ એક સંખ્યા લઈ લઈએ -3 ના છેદ 2 ના છેદમાં 3 વત્તા -3 ના છેદમાં 3 તો અહીં શું આવશે -5 ના છેદમાં 3 તો આ પણ સમય સંખ્યા છે આમ કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરવાથી આપણને જવાબ સમય સંખ્યા મળે છે માટે સમય સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ છે આમ આપણે અહીં કહી શકીએ કે બે સંખ્યાઓ a અને b માટે a + b પણ સમય સંખ્યાઓ મળે છે હવે આપણે બાદબાકી માટે વાત કરીશું કે સંપૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધ છે કે નથી તો ચાલો સૌથી પહેલા પૂર્ણ સંખ્યાની વાત કરીશું ફરી 0 1 2 3 થી અનંત સુધીની સંખ્યાઓ છે બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરવાની છે ધારી લો કે આપણે પહેલી સંખ્યા 0 લઈએ છીએ અને બીજી સંખ્યા 1 લઈએ છીએ 0 માંથી જ્યારે આપણે 1 બાદ કરીએ તો આપણો જવાબ આવે છે -1 તો -1 શું પૂર્ણ સંખ્યા છે તો અહીં આપણે જોઈશું તો -1 તો પૂર્ણ સંખ્યામાં આવતું જ નથી તેથી તે પૂર્ણ સંખ્યા નથી આમ પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધ નથી પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ તો અહીં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે કોઈ પણ બે સંખ્યા લઈએ ધારી લો કે 0 અને 1 બાદબાકી કરવાની છે જવાબ આવશે -1 તો શું ઋણ 1 પૂર્ણાંક સંખ્યામાં આવે છે તો હા આવે છે તેથી બીજી એક સંખ્યા લઈએ -3 -2 તો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા થશે ઋણ 5 તો ઋણ 5 પૂર્ણાંક સંખ્યામાં આવે છે તો જવાબ આવશે હા તેવી જ રીતના બીજી કોઈ એક સંખ્યા લઈએ -3 -5 તો અહીં માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા શું થશે -3 5 2 તો આ બે શું પૂર્ણાંક સંખ્યામાં આવે છે તો જવાબ હશે હા આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની આપણે જો બાદબાકી કરીએ તો તેનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે માટે પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધ છે તેવી જ રીતે સમય સંખ્યાની વાત કરીએ કોઈ પણ બે સમય સંખ્યા લઈ લઈએ ધારી લો કે -5 ના છેદમાં 7 લીધું છે અને બીજી સંખ્યા 2 ના છેદમાં 3 છે બેની આપણે બાદબાકી કરવાની છે તો અહીં આપણે જોઈશું તો અહીં 7 છે અહીં 3 છે તો બંનેના છેદ જુદા જુદા છે તો સૌથી પહેલા તો આપણે બાદબાકી કરવા માટે છેદ સરખા કરવા પડશે તો અહીં 7 અને 3 નો આપણે લસાઅ લઈશું તો 7 અને 3 નો લસાઅ આવશે 21 તો અહીં આપણે 7 ને 3 વડે અંશ અને છેદમાં ગુણીશું તેવી જ રીતના 3 ને 7 વડે અંશ અને છેદમાં ગુણીશું તો અહીંયા શું થશે 5 ના છેદમાં 7 ને આપણે અંશ અને છેદમાં 3 વડે ગુણીશું તેમજ 2 ના છેદમાં 3 ને આપણે 7 વડે ગુણીશું એટલે બંનેના છેદ સરખા થઈ જશે તો 5 તાલી 15 ના છેદમાં 21 -14 ના છેદમાં 21 બંનેના છેદ સરખા છે એટલે એકવાર લખીશું તો -15 -14 તો કેટલા થશે -29 ના છેદમાં 21 તો -29 ના છેદમાં 21 શું સમય સંખ્યા છે તો જવાબ હશે હા આમ કોઈ પણ બે સમય સંખ્યા ની આપણે બાદબાકી કરીએ તો જવાબ સમય સંખ્યા જ મળે છે તેથી સમય સંખ્યા એ બાદબાકી માટે સમૃદ્ધ છે આમ આપણે કહી શકીએ કે બે સંખ્યા a અને b માટે a માઇનસ b પણ સમય સંખ્યા મળે છે હવે આપણે જોઈશું ગુણાકાર માટે સમૃદ્ધતા તો સૌથી પહેલા પૂર્ણ સંખ્યા લઈ લઈએ 0 1 2 3 થી અનંત સંખ્યા બે સંખ્યા લઈએ 0 ગુણ્યા 1 બરાબર 0 જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તેવી જ રીતના 2 ગુણ્યા 3 બરાબર 6 જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ અને તેનો ગુણાકાર કરીએ
तो आपने मळतो जवाब पूर्ण संख्या ज मळे छे। माटे पूर्ण संख्या गुणाकार माटे समृद्ध छे। तेवी जितना पूर्णांक संख्या नी बात करिए, ऋण पूर्णांक, शून्य अने धन पूर्णांक। कोई पण बे पूर्णांक संख्या लई लईए, माइनस त्रण गुणिया बे, अहीं थशे माइनस सिक्स, माइनस फाइव इंटू माइनस सिक्स इज इक्वल टू थर्टी, माइनस फोर इंटू माइनस थ्री इज इक्वल टू ट्वेल्व। आ बधा गुणाकार सरवाळा बादबाकी आपणे धोरण सात नी अंदर शीखी गया छीए। तो चलो अहीं ऋण छ आवे छे, तो माइनस छ ए पूर्णांक संख्या छे, तो अहीं जवाब थशे हा। त्रीस ए पूर्णांक संख्या छे, तो हा। बार पूर्णांक संख्या छे। आम कोई पण बे पूर्णांक संख्या नो गुणाकार करवाथी जवाब पूर्णांक संख्या ज मळे छे। माटे पूर्णांक संख्या ए गुणाकार माटे समृद्ध छे। तेवी रीतना कोई पण बे समय संख्या आपणे लई लईए। ધારી લો કે અહીં આપણે એક સમય સંખ્યા લીધી છે માઇનસ બે ના છેદમાં ત્રણ અને બીજી સમય સંખ્યા છે ચાર ના છેદમાં પાંચ। આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે, તો ગુણાકાર કરવાનો છે એટલે અહીં આપણે છેદની કંઈ જરૂર નથી। તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, તો અહીં શું થશે માઇનસ બે ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા પાંચ, તો ચાર દુ આઠ, પાંચ તાલી પંદર। તો અહીં માઇનસ આઠ ના છેદમાં પંદર આવ્યું, તો શું તે સમય સંખ્યા છે? તો જવાબ આવશે હા। આમ કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ પણ સમય સંખ્યા મળે છે। માટે બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી પણ સમય સંખ્યા મળે છે। હવે છેલ્લું આપણે જોઈશું ભાગાકાર માટે સમૃદ્ધતા। તો પહેલું પૂર્ણ સંખ્યા માટે ભાગાકાર કરી જોઈએ, તો ઝીરો એક બે ત્રણ થી અનંત સુધીની સંખ્યાઓ છે। તો ધારી લો કે આપણે પ્રથમ પૂર્ણ સંખ્યા લઈએ પાંચ અને બીજી સંખ્યા લઈએ આઠ, તો પાંચ નો જયારે આપણે આઠ વડે ભાગાકાર કરીએ છીએ તો આપણે તેને આવી રીતના લખીશું પાંચ ભાગ્યા આઠ, તો શું એ પૂર્ણ સંખ્યા છે? તો જવાબ આવશે નથી। માટે પૂર્ણ સંખ્યા એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી। તેવી જ ના પૂર્ણાંક સંખ્યા માટે, તો અહીં પણ સેમ આપણે પાંચ ભાગ્યા આઠ લઈશું, તો પાંચ ના છેદમાં આઠ એ પૂર્ણાંક સંખ્યા નથી। માટે પૂર્ણાંક સંખ્યા એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી। ત્યારબાદ સમય સંખ્યાની વાત કરીશું। કોઈક પણ બે સંખ્યા લઈએ, બે ના છેદમાં સાત અને પાંચ ના છેદમાં ત્રણ, બે નો ભાગાકાર કરવાનો છે। આપણે ધોરણ સાત ની અંદર બે અપૂર્ણાંકોનો ભાગાકાર કરતા શીખી ગયા હતા। તો બે ના છેદમાં સાત ભાગાકારની જગ્યાએ આપણે નિશાની લખીશું ગુણાકારની, અને પાંચ ના છેદમાં ત્રણ ની વ્યસ્ત સંખ્યા લખીશું, તો પાંચ ના છેદમાં ત્રણ ની વ્યસ્ત થશે ત્રણ ના છેદમાં પાંચ। તો હવે અહીં આપણે બે નો ગુણાકાર કરીશું, ત્રણ ગુણ્યા બે છ અને સાત ગુણ્યા પાંચ પાંત્રીસ, તો છ ના છેદમાં પાંત્રીસ બરાબર સમય સંખ્યા છે। પણ અહીં આપણે કોઈ પણ સંખ્યા એ લઈ લઈએ અને જો આપણે તેને શૂન્ય વડે ભાગાકાર કરીએ તો તે આપણે અવ્યાખ્યાયિત થશે। આમ આપણે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકતા નથી, અને જો ભાગી શકીએ તો તેનો જવાબ આપણે મેળવી શકતા નથી। માટે એ સંખ્યા સમય છે કે નથી તે આપણે જણાવી શકતા નથી। તેથી ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી। આમ અહીં આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે આપેલી સંખ્યાઓ પૂર્ણ સમૃદ્ધ છે કે નથી તે જોઈ ગયા। તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે ગુણાકાર માટે સમૃદ્ધ છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી। તેવી રીતના પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે પણ ભાગાકાર માટે નથી। સમય સંખ્યાઓ સરવાળા બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે પરંતુ ભાગાકાર માટે નથી। આમ અહીં આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ પૂર્ણ થાય છે। બીજા ભાગમાં આપણે ક્રમનો ગુણધર્મ શીખીશું। વિડીયો ગમ્યો હોય
तो प्लीज तेने लाइक करजो, शेयर करजो, सब्सक्राइब करजो अने साथे ज बाजुमां आपेला बेल आइकॉन पर क्लिक करजो जेथी तमने अमारा नवा वीडियोना नोटिफिकेशन मळता रहेशे। धन्यवाद।